ભરૂચમાં પ્રથમ વરસાદે શહેરના વિવિધ માર્ગો ધોવાયા છે ત્યારે નગરપાલિકાએ પેચિંગ વર્ક માટે 5 ટીમ બનાવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. ભરૂચમાં મંગળવારના રોજ વરસેલ ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચેલ રૂપિયા 50 લાખ પાણી મંગાયા હતા. નિકાલના અભાવે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભરૂચના સેવાશ્રમ રોડ, 5 બત્તી, કસક અને દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં જળ જમાવ થયો હતો, જેના પગલે માર્ગોનું પણ ધોવાણ થયું છે. લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ પાછળ નગરપાલિકાની બેદરકારી હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે. વિપક્ષના આક્ષેપ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ભરૂચ શહેરના અંદર જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હતી, એ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત એવું કહી શકાય કે એક દેખાવા માટે કરવામાં આવી હતી. 50 લાખ જેટલી રકમ પ્રી મોન્સૂન કામગીરી માટે વાપરવામાં આવે છે દર વર્ષે, પણ એ પ્રી મોન્સૂન કામગીરી જે ની કામગીરી જે હોય છે ક્યાં જાય છે? દર વર્ષે જે વિસ્તાર છે, 5 બત્તી, કસક, ખુર્જા, દરેક સેવાશ્રમ વિસ્તાર, દર વર્ષે પાણીના અંદર એ વિસ્તાર ગરકાવ થાય છે, પણ આ તંત્રને કોઈ એના માટે તસ્દી લેવામાં નથી આવતી. અને 25-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં શાસન હોય અને ભરૂચની હાલત દર વર્ષે ખરાબ હાલત ભરૂચની થતી હોય તો એના જવાબદાર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ તરફ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલની કાંસમાં કચરો હોવાથી પાણીનો નિકાલ થયો ન હતો. જો કે 5 ટીમ બનાવી યુદ્ધના ધોરણે પેચિંગ વર્કની કામગીરી શરૂ કરી છે. નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરેલી જ હતી, એમાં કોઈ શંકા નથી. પરંતુ કેટલોક કચરો આપણે જોઈએ છે કે બધા કાંસમાં નાખી દે છે, એને કારણે આ થોડી ઘણી તકલીફ આવી છે. બીજું, ડ્રેનેજને કારણે રોડ રસ્તા ખોદાઈ ગયા છે અને એક વરસાદ પડે છે એટલે પાણીના લીધે જે બેસવાનું હોય તે બેસી જાય છે. ભરૂચની પ્રજા ખરેખર સહનશીલ છે, તેમણે ખરેખર અમને ખૂબ સારો સાથ આપ્યો છે. આગળના સમયમાં પણ અમે એમનો સાથ માંગીએ છીએ. અત્યારે અમે 5 ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ પેચવર્કની કામગીરી શરૂ કરેલી છે. અત્યારે વેટમિક્સથી ખાડા ખોદવામાં આવશે અને ત્યારબાદ સમયાંતરે RMC પણ કરવામાં આવશે. મારી નગરજનોને અપીલ છે કે તમે અત્યાર સુધી અમને જેવો સાથ આપ્યો છે તેવો આગળ આપજો. અમે ટૂંક સમયમાં આ બધી કામગીરી પૂર્ણ કરી દઈશું. ભરૂચમાં દર વર્ષે ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા ઉદ્ભવે છે, જેનો ભોગ લોકોએ બનવું પડે છે. ત્યારે નગરપાલિકા વ્યવસ્થિત કામગીરી કરે એ જરૂરી છે. ભરૂચ શહેરમાં ગત રોજ વરસેલ પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી હતી અને વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણી ઉતર્યા બાદ જે માર્ગો છે તેનું ધોવાણ થયું છે, જેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કસક વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો આવી જ રીતે સેવાશ્રમ રોડના પણ કંઈક આવા જ હાલ છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં પ્રથમ વરસાદે જે માર્ગો છે તેનું ધોવાણ થાય છે. ગત રોજ જે આ સમસ્યા સર્જાઈ હતી, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓએ લોકોના રોષનો પણ ભોગ બનવું પડ્યું હતું, ત્યારે જે તંત્ર છે તે માત્ર કાગળ પર કામગીરી નહીં કરી યોગ્ય કામગીરી કરે તે અત્યંત જરૂરી છે. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ.